તમારા ઉપર તમારા પરિવારના સદસ્યોએ હાથ ઉપાડ્યો છે અને રેલનગરમાં બહુ મોટી બબાલ થઈ આ બધું જયરાજસિંહ વાયરલ કરે છે. પદ્મિનીબા હવે આંદોલનને કઈ રીતે ચલાવવાનું? આજે આ સમાજને બૂમરા કરી નાખ્યો છે. સોશિયલ મીડિયા ની અંદર એક તમારા વિરુદ્ધ એક વિડિયો પર વાયરલ કરવા માંગે છે. જ્યારથી મેં સંકલન સમિતિનો વિરોધ કર્યો છે, પણ જે ફેમિલી માં કોઈ આવતા નહીં, મારી ફેમિલી ને કાઈ પણ થયું કે જ્યાં હું હોય ને હું મારું કામ કરી દેખાડું છું, મને ડબલ રોલ કરતા કોઈ દિવસ આવડતા નથી. સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો છે કે તમારા પરિવારમાં ઝઘડો થયો છે, તમારા ઉપર તમારા પરિવારના સદસ્યોએ હાથ ઉપાડ્યો છે અને રેલનગરમાં બહુ મોટી બબાલ થઈ, હકીકત શું છે આખી? જી ના, તદ્દન ખોટું છે અને મારા મિસ્ટર ખૂબ જ સારા છે. આ બધો મેસેજ ફેક છે, બરાબર, એટલે કોઈએ માનવું નહીં. અને આ ક્યાંક ને ક્યાંક જે પણ થઈ રહ્યું છે એ આપ બધા જોતા જ હશો કે શું થઈ રહ્યું છે. જ્યારથી મેં સંકલન સમિતિનો વિરોધ કર્યો છે ત્યારથી અવારનવાર અભદ્ર ટિપ્પણીઓ થઈ રહી છે. પણ હું બધાને બેસ્ટ ઓફ લક કહું છું, બધા ભાઈઓને, કે એક બેનને ખબર નથી કે એક બેન પોતાના સ્વાભિમાનની લડત જો આવી રીતના આપતા હોત, અને અત્યારે હાઈલાઈટ અમે ઉપર છીએ એટલે તમારે ગમે એમ કરીને નીચે બેસાડવા છે. અને હું એ પણ મેસેજ કહેવા માગું છું કે બધાને એમ હશે કે પદ્મિની બામળે દેખાતા નતા, તો લાસ્ટમાં જે મહાસંમેલન થયું ત્યારે મારું બહુ અપમાન કરવામાં આવ્યું હતું. એટલે મેં એ વિચાર્યું હતું કે ભાઈ આટલું બધું અપમાન જો સમાજના અમુક તત્વો, આખું સમાજ તો મારી સાથે જ છે અને મને પણ અમુક જે તત્વો છે, ચાર પાંચ તત્વો, બરાબર, એ લોકોને એવું છે કે પદ્મિનીબા ઘરે બેસાય. ઘણા બધાને અત્યારે તો એવું હશે, કેમ કે આજે ઈર્ષા તો સૌને આવતી જ હોય છે. એટલે અત્યારે મને એવા પણ ફોન આવતા હોય છે કે માનસિક રીતે આપણે ઓલું કરતા હોય છે કે બેન તમારે તો આ બધું જયરાજસિંહ વાયરલ કરે છે, ઓલા કરે છે, પણ જયરાજભાઈ મારા મોટા ભાઈ છે અને હંમેશા રહેશે. પણ અત્યાર સુધી કેમ તો આવો કોઈ ઓલી ના આવી? મેં જ્યારથી સંકલન સમિતિનો વિરોધ કર્યો ત્યારથી પછી અમુક અભદ્ર ટિપ્પણીઓ આવી છે, તો હું એને ઇગ્નોર કરું છું. હું જવાબ આવવાને આપીશ પણ નહીં. પણ હજી તમારે લોકોને હજી હું કહું છું કે જે કરવું એ કરો, તમે લોકો એ કરવા બેઠા છો. હું સમાજ અને હિન્દુત્વનું સારું કરવા આવી છું, એટલે હું મારું કામ મૂકીશ પણ નહીં, ઘરમાં પણ નહીં બેસું. એટલે બેસ્ટ ઓફ લક, પદ્મિની બા બહાર નીકળશે જ, તમારે બધાને થાય કરી લેવું. જય માતાજી. એક એવી પણ વાત છે, તમારા પતિ દ્વારા તમને માર મારવામાં આવ્યો, ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો, આમાં તથ્યતા શું? જી ના, અત્યારે હું મારા ઘરમાં જ છું, મારા ઘરમાં જ બેઠી છું. અને મારા પતિને કીધું ને કે ખૂબ જ સારા છે, આટલામાં તમે બધું સમજી જાઓ કે સારા જ છે, એને મને કોઈ માર્યું પણ નથી, કોઈ વસ્તુ પણ બની નથી. આ સાવ એટલે સાવ ફેક ન્યૂઝ છે, કોઈ માનવું પણ નહીં. સોશિયલ મીડિયા ની અંદર એક તમારા વિરુદ્ધ એક વિડિયો પણ વાયરલ કરવામાં આવ્યો છે કોઈના દ્વારા, હા જી, તો એ બાબતે શું તમે કહેવા માંગો છો? ના, એ હું ઇગ્નોર કરું છું, કેમ કે હું અત્યારે કઈ જવાબ નહીં દઉં. એ બધું ભલે જે કરે છે ને કરવા દઉં, એટલે એ જ કહું છું કે હજી જે કરવાનું હોય કરો એમ, તમને તમારું કામ એ લોકોનું ઈ કામ છે. અને મારું જે મેં એક મારો વચમાં મીડિયા વાયરલ થયું કે હિન્દુત્વને લઈને હું ચાલું છું, તો સમાજના કોઈ એવા તત્વોથી પણ હું દબાઈશ નહીં. મને અત્યારે પણ એવા ફોન આવી રહ્યા છે કે તમે મોદી સાહેબનું ઉપરાણું લ્યો છો, તો મોદી સાહેબનું ઉપરાણું નથી લેતી, હિન્દુત્વને લઈને ચાલવું જોઈએ. આજે આ સમાજને ગુમરાહ કરી નાખ્યો છે એ મેં કીધું, પછી મારી સાથે બહુ બધું આ બધું ચાલુ થઈ ગયું છે. તો મેં એવું કીધું હતું કે મોદી સાહેબના કામને આપણે ભૂલવા ન જોઈએ, જે આજે ગરીબ વર્ગ જેના માટે આટલી બધી આવાસ યોજનાઓ અને જે આ આયુષ્યમાન કાર્ડ એ બધું કર્યું છે, તો મોદી સાહેબે જ કર્યું છે. તો આપણે એના વિરુદ્ધમાં નહોતું જવાનું, આપણે ફક્ત ને ફક્ત રૂપાલાભાઈની લડાઈ હતી. તો મેં ખાલી એવું કીધું હતું કે હું આ પછી રાજકીય લડત હશે તો હું આમાં ભાગ નહીં લઉં, મારી લડત રૂપાલાભાઈ સાથે હતી, છે અને રહેશે. મેં એટલું કીધું તો એમાંથી મને ઘણા બધા ફોન આવવા માંડ્યા હતા અને ઘણું બધું ઓલું થઈ ગયું હતું અને અમુક તત્વો એવું કરે જ છે. પણ હજી મારા સમાજની સાથે તો હું છું જ, એવું ન સમજે કે સમાજને પદ્મિનીબાઈ હથિયાર હેઠા મૂકી દીધા છે. પણ જ્યાં સુધી જે થતું હોય આખું હિન્દુત્વને આપણે ગેરમાર્ગે અત્યારે ન દોરી લઈ જવાય, એના માટે થઈને વધારે થઈ. એ તો સંકલન સમિતિ જ્યારે મારે મહાસંમેલન હતું એની પહેલા પણ જે પણ સંમેલનમાં હું જાઉં ત્યાં એ લોકો એમ કે પદ્મિનીબાની અમુક જ છે, ચાર પાંચ જ બધાની, ખાસ સંકલન સમિતિના જ, કે ભાઈ પદ્મિનીબાની સ્પીચ નહીં, પદ્મિનીબાને બોલવા નહીં દેવાનું, પદ્મિનીબાને ચેર નહીં આપવાની. હમણાં જ હું લીમડી ગઈ હતી ત્યાં પણ મને બોલવાનું, હવે તો મીડિયામાં પણ એવું એ લોકો કહી દે કે પદ્મિનીબા આવે તો એનો વિડીયો નહીં ઉતારવાનો અને એનો વિડીયો ક્યાંય વાયરલ નહીં કરવાનો, ધમકાવીને કહે છે, ન્યૂઝ વાળાને ધમકાવીને કહે છે. તો શું કામ? અને જો બધાને એવું લાગતું હોય કે પદ્મિનીબા બીજેપીમાં છે, પદ્મિનીબા અત્યારે કોઈ રાજકીય લેવલે નથી, હું અત્યારે સામાજિક છું, નથી કોંગ્રેસ કે નથી બીજેપીમાં, બરાબર, હું મારી સ્વાભિમાનની લડાઈ લડું છું અને લડતી આવીશ અને સમાજની સાથે છું અને હંમેશા રહીશ. પણ મને કોઈ એવું થોપે નહીં કે તમારે આ કરવું જોઈએ, તમારે આ કરવું જોઈએ, બરાબર. મારે મારા ઘરના રોટલા ખાવા છે,
તો મને કોઈ એવું ફોન કરી ન કે કે તમારે મને સલાહની જરૂર નથી, જે મારે કરવું હતું એ મેં કર્યું છે, સાથ આપો, સલાહની જરૂર નથી. ત્યારે પદ્મિની બાન 10 બહેનો એકલા જ હતા, અત્યારે ટોળામાં નીકળ્યા છો બધાય, તો ત્યારે ક્યાં ગયા? અત્યારે હવે તમને બધાને અમુક તત્વો ને એવું છે સંકલન સમિતિને કે પદ્મિની બા ઘરે બેસી જાય એટલે શાંતિથી હું ઘરે હતી, પણ એ લોકોના કહેવાથી નથી, પણ મારા મનથી હતી કે ના કરે છે તો કરવા દો, હું એમની સાથે જ છું. તો પણ એ લોકોને નડે છે, હું ઘરે બેસું તો પણ નડે છે, બહાર નીકળું તો પણ નડે છે, તો સંકલન સમિતિને કરવું છે શું? મારા જે જૂના વિડીયો છે એ વાયરલ કરે છે, જે મેં ખેસ પહેર્યો હતો એ દરરોજ દરરોજ ને દરરોજ કોક ને કોક વાયરલ કર્યા જ રાખે છે. મેં સમાજમાં પણ એવા મેસેજ મૂક્યા કે આ મારો વિડીયો પહેલાનો છે, કોઈએ માનવું નહીં, તો પણ છતાં પણ માનસિક રીતે એ લોકો ઓલું કરવાનું કરે છે. પણ પદ્મિની બા બહુ મક્કમ લેડી છે અને હું સચ્ચાઈની લડાઈ લડું છું અને લડીશ, એટલે જેટલી બધાને બધી હોય કરો, પદ્મિની બા પાછા નહીં પડે. પદ્મિની બા પરસોત્તમ રૂપાલાએ ગઈકાલે પણ જસદણની અંદર ક્ષત્રિય સમાજને સાથે રહેવાની અપીલ કરી છે, પોતાની ભૂલ હતી સ્વીકારી છે. જી, તો હવે સમાજે શું કરવું જોઈએ, તમે કઈ રીતે? હવે અત્યારે તો છે ને આ સંકલન સમિતિ એક તો એવું બધું ભંડોળ લઈ આવ્યા છે, બરોબર છે, કે વાત જ જવા દો, એટલે હવે તો એ સમાજ ઉપર હું થોપું છું કે શું કરવું જોઈએ, બરાબર છે. બાકી સ્વાભિમાનની જે લડત હતી તો આપવી જોઈએ, તો ફક્ત ને ફક્ત રૂપાલાભાઈ વ્યક્તિ દીઠ આપવાની હતી. આ તો બધું એવું કરી નાખ્યું, અત્યારે તો કોંગ્રેસ ભાજપ, તો કોંગ્રેસ ને કોંગ્રેસ જીતશે ને ભાજપ જીતશે, બરાબર. અહીંયા મને નથી દેખાતી અમારી સ્વાભિમાનની કોઈ લડાઈ ચાલતી હોય એવું મને નથી લાગતું. લાગે છે કે સંકલન સમિતિના કેટલાક લોકો છે ખુલ્લેઆમ ભાજપ વિરોધી વોટ આપવાની વાત કરે છે, ગામડે ગામડે કરે છે, રૂપાલા સાઈડમાં હટી ગયા છે, હવે કોંગ્રેસ ભાજપ. જી, હું તો એવું, હું અત્યારે હું પોતે નથી કહેતી, પણ હું એ લોકો ઉપર એવો આરોપ મૂકી પણ શકું છું ને કે શું, તો તમે કોંગ્રેસના પક્ષમાં છો તો અને ટિકિટ માટે જ લડતા હતા, અત્યારે દુનિયા એવું જ વિચારશે કે ક્ષત્રિય સમાજ હવે ટિકિટ માટે લડે છે, કે ટિકિટ નથી મળતી એના માટે આ લડો છો. રાજકીય લેવલ આવ્યું જ ક્યાંથી અને કોંગ્રેસ પક્ષ આવ્યો ક્યાંથી? તમારે લડત આપવી હતી તો આપણે શાંતિમય બીજા પણ રસ્તા હતા, આપણે કોઈ એવા કૌભાંડ નતા કરવાના, કોઈ પણ કંઈ કરવું નતું, શાંતિથી જ આપણી જીત થતી હતી. ત્યાં સંકલ્પ સમિતિ આખો વંટોળા લઈ આવી દીધો અને અત્યારે કોંગ્રેસ તરફ પડ્યા છો, તો આક્ષેપો તો દુનિયા કરવાની જ છે ને, કે તો શું તમે કોંગ્રેસી છો, કોંગ્રેસને વોટ આપો છો? તમે એમ કહો છો કે રૂપાલાભાઈને મોદી સાહેબે ન નીકાળ્યા, બરાબર છે, મોદી સાહેબ હવે અમારા વિરોધી થઈ ગયા, તો મોદી સાહેબે તો કઈ કર્યું નથી. જે મોદી સાહેબે આપણા દેશ દુનિયા માટે બેનું દીકરીઓ માટે કર્યું છે એ ન ભૂલવું જોઈએ. અને એવું વિચારતા નહીં કે પદ્મિની બા બીજેપી પાર્ટીમાં હતા, બીજેપી પાર્ટીથી મારે કોઈ લેવા દેવા નથી, મોદી સાહેબના કામથી હું બોલીશ, બરાબર. અને મોદી સાહેબ પણ મને કઈ સાંભળતા હોય કે ન હોય, મારે કોઈને એવા મસ્કા પણ નથી મારવા, પણ સત્ય છે ને એની સાથે પદ્મિની બા ઉભા રહેશે. હજી મારી તો માંગ એક જ રહેશે કે જે પણ હવે તમે આંદોલન કરી રહ્યા છો અને આવા મારા પ્રત્યે ખોટા ખોટા ફેક ન્યૂઝ વાયરલ કરો છો, તો આ શોભા નથી દેતું. આજે ક્યાંક ને ક્યાંક દુનિયા એવી વાતો કરશે કે અંદરો અંદર જ બધા ઝઘડે છે. હું તો કોઈ દિવસ મેં કોઈનો વિરોધ કર્યો નથી, મારો વિરોધ કરવામાં આવે છે, બરાબર છે. ઘરે બેસીએ તો એ શાંતિ નથી, તો કે પદ્મિની બાઈ હથિયાર હેઠા મૂકી દીધા, બહાર નીકળું તો કે પદ્મિની બા આખા સમાજને ભડકાવે છે, બરાબર. હવે મારે કરવું શું? હું તો મારી લડાઈ ચાલુ જ છે, પણ જે ફેમિલીમાં કોઈ આવતા નહીં, મારી ફેમિલીને કાંઈ પણ થયું અને મારી ફેમિલી ઉપર જો કોઈ પણ મેસેજ ખોટો વાયરલ કરશે તો પછી મજાય નહીં આવે. અને ફેક ન્યૂઝ વાયરલ કરવામાં બહુ ધ્યાન રાખજો, અને જે કરે છે ને એને હું મૂકવાની પણ નથી, બધાનું એક એક પછી એકનો વારો કાઢીશ. એમ ન સમજતા કે પદ્મિની બા એકલા છે, પદ્મિની બા માનસિક રીતે થાકી જશે, પદ્મિની બા સુસાઈડ કરી લેશે, પદ્મિની બા ઘરે, એ ન સમજતા, બરાબર. હજી તમારે જેટલું કરવું એટલું કરી લ્યો, પછી તમારો બધાનો વારો છે. ભાઈ, કે એવી પણ ગામની અંદર ચર્ચાઓ ચાલી રહી છે લોકોના મુખે કે પદ્મિની બાઈ ભાજપ પાસેથી પૈસા લઈ લીધા ને એટલે હવે એ ચૂપ થઈ ગયા છે, આંદોલનમાં નથી કે, બરાબર છે. પ્રૂફ લઈ આવો, બરાબર છે, પૈસા ખાધા હોય તો પ્રૂફ લઈ આવો. સત્ય હકીકત એ છે કે મારું મહાસંમેલનમાં અપમાન થઈ ગયું હતું, બરાબર. એક જે સ્ત્રી આજે ખુલ્લે આમ બહાર આવી, જેને રૂપાલાભાઈ જેવાને એના વિરોધમાં આવી, બરાબર, જયરાજભાઈના વિરોધમાં આવી, બરાબર, એને આજે, તો ત્યારે તમે બધા ક્યાં ગયા હતા? અત્યારે બધું એમ થઈ ગયું કે ઓહો આમાં આવે જીત આપણી છે અને આમાં આપણે હાઈલાઈટ થશું, પછી બધા તમે બધા બહાર નીકળ્યા છો ને, બરાબર, 15 દિવસ પછી, તો ત્યારે બધા ક્યાં ગયા હતા? અને રહી વાત પૈસાની, તો આ તદ્દન ખોટી વાત છે, હું આને વખોડું છું, આવી વાતો ન કરો, શરમ આવી જોઈ, પૈસા માટે આ નહોતું કર્યું, બરાબર. પૈસામાં આ તો બીજેપી પાર્ટીમાંથી મારે બીજેપી પાર્ટીનું વિરોધ
વિરોધી થવાનું જ નહોતું, મારું ભવિષ્ય મેં બગાડી નાખ્યું છે એ કોઈને દેખાતું નથી, કે મારી કારકિર્દી જે બીજેપી પાર્ટીમાં જે મારું માન હતું બરાબર મારા સમાજ માટે થઈ અને મેં એ કાંઈ જોયું જ નહોતું. અને મને ત્યારે પણ મીડિયા વાળા એવા પ્રશ્નો કરતા હતા કે તમે બીજેપી પાર્ટીમાં રહીને તમે વિરોધ કરો છો, તો આ રૂપાલાભાઈનો વિરોધ હતો, પણ અત્યારે અમારો સમાજ ફરી ગયો. ત્યારે એવું કહેતા હતા કે બીજેપીથી વેર નથી ને રૂપાલા તેની ખેર નથી. હવે કે કોંગ્રેસ, હવે કોંગ્રેસને રાજકીય લઈ આવ્યા તો એ કોઈ સમજવા તૈયાર નથી, પણ આજ નહીં ક્યાંક ને ક્યાંક હવે પછી બધાને પદ્મિનીબાઈ યાદ આવશે કે શું તમે કરી રહ્યા છો એ તમને ખબર, અને આવી કોઈ અફવા ખોટી ફેલાવી નહીં. પરસોત્તમ રૂપાલા એવું કહે છે કે ક્ષત્રિય સમાજ છે, હવે આ બધું માફ કરે, ભૂલ હતી સ્વીકારું છું, પ્રધાનમંત્રીની સામે વિરોધ ન કરવો જોઈએ, આને કેવી રીતે? હવે એ તો રૂપાલાભાઈ નો પ્રશ્ન છે, બરાબર છે, જે હોય તે આખો સમાજ જે કરે એ થશે. હું પણ કઈ એક કોઈને કહી ન શકતી, પણ જે અત્યારે કોંગ્રેસ હું કોંગ્રેસ પાર્ટી કે ભાજપ પાર્ટી કઈ જોતી નથી, પણ સ્વાભિમાનની લડત અમારી ક્યાંક ને ક્યાંક કઈ દેખાઈ નથી રહી. સંકલન સમિતિ સાથે કોઈ ચર્ચા તમારી છે? ના, સંકલન સમિતિ એ તો જયારે મને મહારેલી મેં ખુદે મારી સાઈન ઉપર મેં યોજી હતી, તો ત્યારે પણ મને જયારે ચક્કર આવી ગયા ત્યારે સંકલન સમિતિ અમારા રેમનગરમાં આવી અને મીટિંગ યોજી હતી, ત્યારે એને માનવતા તો છે જ નહીં, તો આવો દેખાવ જ છે ને ખોટો. ત્યારે પણ મને એક ફોન નહોતો કર્યો કે પદ્મિનીબા તમારી તમે એ 10 થી અને હું ઇગ્નોર કરું છું એ 10 જણાને, પણ એ લોકોને એ કહું છું કે તમે જો સારા કામ ન કરી શકતા હોય તો કાંઈ નહીં, પણ જે આગળ આવતા હોય એની એને ખોટા પાછળ પાડવા, તમારામાં તમે લીટી મોટી કરો તમારી. પદ્મિનીબા પાછળ શું કામ પડી ગયા છો બરાબર? પદ્મિનીબાએ શું સમાજનું બગાડ્યું? મેં તો ઉલટાનું સમાજને, હું તો સ્વાભિમાનની લડત માટે મેં તો મારી બધી કા આખી ભવિષ્ય મેં મારું વખોડી નાખ્યું છે, અને હવે તમે મને માનસિક રીતે અને આવા શરમ આવી જોઈ કે આ જે અભદ્ર ટિપ્પણીઓ તમે બધા કરાવો છો, તો ક્યાંક ને ક્યાંક જે પણ કરાવતું હશે ને હવે એને મારે કઈ કેવું નથી, પણ હું પછી કોઈને મૂકવાની તો નથી. તમે ખુદે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ પ્રચાર કર્યો હતો પત્રિકાઓ બાયટી, હાજી, તો હવે તમે કરવાના છો, મતદારોને મનાવવા જવાના છો? એટલે બીજેપી પક્ષ ની વાત કરો છો? જી ના, હું બીજેપી પક્ષ માં ક્યાં છું અત્યારે? બીજેપી વિરુદ્ધ કઈ પ્રચાર કરવાના છો? હાજી, ચોક્કસ ચોક્કસ જઈશ, શું કામ નો જાવ બરાબર છે. જો હવે મારું તો એક છે ને ખુલ્લી ભાષામાં છે કે હું એવા કામ કરું છું કે સત્ય બોલવું ને એ બહુ મોટી વસ્તુ છે, કોઈની હિંમત ન હોય તો. જેટલા પણ અમારા સમાજના ક્યાંક ને ક્યાંક અમુક આગેવાનો વિરોધી જ્યાં છે પહેલેથી જ, કે જ્યાં હું હોય ને હું મારું કામ કરી દેખાડું છું, મને ડબલ રોલ કરતા કોઈ દિવસ આવડતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક મારા વિરોધીઓ અત્યારે વધારે થઈ ગયા છે કે આ બધું થયું અને એમ કે હવે અને ના હું કરીશ તમતારે, હું સમાજની સાથે છું અને જે પણ સમાજ આપણે રૂપાલાભાઈનો જે પણ પ્રચાર કરવાનો જવાનો હશે તો હું જવાની છું.